સૂત્રાપાડા કોળીના રોડ પર ગ્રામજનો દ્વારા ચક્કાજામ. ખાનગી કંપનીના ટ્રકની અડફેટે બાઇક સવારના મૃત્યુના પગલે ગ્રામજનોમાં રોષ. સૂત્રાપાડા કોળીના રોડ પર રાખેજ ગામના પાટિયા પાસે ખાનગી કંપનીના ટ્રકની અડફેટે બાઇકનો અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું, જેને લઈ ગ્રામજનો દ્વારા બેફામ ઓવરલોડ ચાલતા ટ્રકોના પેડાઓ થંભાવી દેવામાં આવ્યા છે અને મૃતકના પરિવારને વળતરની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ઘટનાના પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર ગત રાત્રિના 9 વાગ્યાના સુમારે સૂત્રાપાડા કોળીના રોડ ઉપર અંબુજા કંપનીના ટ્રકની પાછળ એક બાઇક ધડાકાભેર અથડાયું હતું અને બાઇક સવારનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાના પગલે ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સૂત્રાપાડા કોળીના રોડ ઉપર અંબુજા કંપનીના ટ્રકો ઓવરલોડ અને બેફામપણે પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા છે અને લોકોના જીવ જોખમાય છે. ગત રાત્રિના પણ આ ટ્રક બંધ પડેલી હાલતમાં રોડ ઉપર હતો, જેમાં કોઈ લાઇટ કે ના હોવાથી રાત્રિના અંધારામાં બાઇક સવાર આ ટ્રક સાથે અથડાયા હતા. ટ્રક ચાલકની બેદરકારીના કારણે યુવકનું મૃત્યુ થયું હોય. ગ્રામજનો દ્વારા આજે સવારે રોડ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવતા રોડની બંને સાઇડ 50થી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા હતા. ગ્રામજનો દ્વારા મૃતકનો મૃતદેહ રોડ ઉપર લાવી મૂકી દેવામાં આવ્યો હતો અને મૃતકના પરિવારને વળતરની માંગ કરવામાં આવી છે. ઘટનાના પગલે સૂત્રાપાડા પોલીસ દોડી ગઈ હતી અને લોકોને સમજાવટનો પ્રયાસ કર્યો હતો. હાલ આ ઘટનાના પગલે સૂત્રાપાડા કોડીના રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. સંવાદદાતા સાગર ડાભી, દીવ મિરર ન્યૂઝ, કોડીનાર. જીવતા તો શાંતિ નથી, મરી ગયા પછી પણ શાંતિ નથી. ડેડ બોડી અમારે રોડ ઉપર લઈને બેઠવું પડે છે. આજે કલાક થી ડેડ બોડી લઈને બેઠા છે તો કોઈ કંપની નો અધિકારી કે કોઈ નું અહીં ધ્યાન દેતા નથી. એટલે ઝડપથી આવે છે કે કૂતરા હોય, મીંદરા હોય, હાલતે ચાલતે માણસો પણ વયા જતા હોય તો આ કંપની તો કોઈ ધ્યાન નથી દેતા. એટલા જણા ભેગા છે અને કંપની ધ્યાન નથી દેતી તો બીજાને શું ધ્યાન દેવાની છે? અમે તો રાતના 10 વાગ્યાના છે અત્યારે, પણ અહીં જોઈ શકો છો કેટલા જણા જણા હજી તો બધા આવવામાં છે ગામડે ગામડે થી ને નાનાથી મોટા લોકો બધા આવશે ને ઉગ્ર આંદોલન થશે તો પ્રોબ્લેમ થશે. આપણી સાથે રમેશભાઈ છે, તેમને પૂછે. રમેશભાઈ, અકસ્માત સર્જાયો છે, અત્યારે અહીંયા પર આંદોલન પર આપ બેઠા છો, શું કંપની પાસે તમારી માંગણી છે? પ્રશાસને તો શું તમને જવાબ આપ્યો છે? મેલસીભાઈ સોલંકી છે, એના પરિવારમાં એ મૂવી તરીકે હતા, એનો સહારો એ પોતે હતા, એ વયા ગયા છે. અમે તો તમને કહીએ છીએ કે આ છતાંય જો અમારે આ ભાઈ મેલસીભાઈ સોલંકીની બોડી લઈને અમારા અહીં રસ્તા પર બેઠવું પડતું હોય, અમારી માગણી એટલી જ હતી કે ભાઈ રાતના બી અમારી માગણી એટલી જ હતી કે ભાઈ આના પરિવારને કોઈ સહાય મળવી જોઈએ, આ લોકો આવવા જોઈએ. અમે આખી રાત જાય હતા, 100-150 ટ્રક રોકાવ્યા છતાંય કોઈ આખી રાતમાં કોઈ ફરકો નહોતો. અત્યારે અમે બોડી જાય લઈને બેઠા છે, એ વાતના કલાક થઈ ગઈ, છતાંય આ કંપની છે એનો પેટમાં પાણી કાઢતું નથી. આ કંપનીના ટ્રકો ક્યાં સુધી ચાલે છે? કેટલા ટ્રકો રોજના ચાલે છે? ભૂતકાળમાં તેના અકસ્માતો થયા છે? આજે અકસ્માતો થયા છે, હમણાં જ 3 સમય પહેલાં પણ અહીંયા અજિંડા સિનેમા રોડની અકસ્માત થયો હતો. અને આ કંપનીના હજી લોકો એવું માને છે કે ભાઈ અમને કોઈ કોઈ કહેવા વાળો કોઈ છે નહીં, અને પ્રશાસન કે કોઈ પણ નહીં જણાય કે કેવી લોકો બીજા સેટિંગ કરતા હોય, કંઈક ટૂંકમાં જે મન ફાવે વાગે છે, મન ફાવે એ રીતે એ લોકોનું વર્તન કરે છે. અચ્છા સાહેબ, આનો રસ્તો શું કે અકસ્માતો ઓછા થાય અથવા તો તેને ઘટાડે? એને નિયમ બનાવવો જોઈએ, ટૂંકમાં એની સ્પીડ કરવું જોઈએ, અથવા કોઈ પણ એ અમુક સિટીના એરિયો છે કે એ નીકળતા હોય તો ન્યાય લોકો સ્લો આપવા જોઈએ. એ કંપની પોતે કરવી છે ને? આ તો વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ છે, એ માણસે વયો છે. આ જે મેરસીભાઈ સોલંકી છે એના પરિવારના વ્યક્તિ તો વયા જ ગયા, છતાં કંપની છે વળતર આપવામાં આવી રીતે કરતી હોય તો શું કરવાનું? હવે આને વળતર મળે તો અમે ઉગ્ર આંદોલન કરવાના છે. સર, કંપનીમાંથી કોઈ જવાબો મળ્યા? કોઈ વસ્તુ નહીં મળી. અને ગલિયમમાં ક્યારે થશે કરવાના? ગલિયમ થઈ ગયું છે. હા, તો હવે વ્યક્તિ જે છે એને જ્યારે કેટલા કોઈ વસ્તુનો લાભ નહીં મળે ત્યારે અમે આઈને બેસવાના છીએ.